નમસ્કાર, ગ્લોબલ બજારમાં આપનું સ્વાગત છે. આજે પણ 3.5 લાખ જેટલા કેસ ભારત દેશમાં નોંધાયા, 4,000થી વધુ લોકોના મૃત્યુ થયા. આ તો વાત થઈ કોરોનાની. અત્યારે કોરોના પછી પોસ્ટ જે ઇફેક્ટ્સ આવે છે એમાં સૌથી મોટી ઇફેક્ટ અત્યારે એટલે મ્યુકો માઇકોસિસ. એવું મોટું નામ છે, કદાચ ઘણા લોકોને તો આ નામ પણ યાદ નથી રહેતું. પણ આ જે ડિસીઝ નવો આવ્યો છે આફ્ટર કોરોના, એનો ડેથ રેશિયો બહુ હાઈ છે. આમ આઈ કેન સે કે 50% જેટલો ડેથ રેશિયો છે. ત્યારે કોરોનાની તમે જે દવાઓ કરી હોય, ઇન્જેક્શન લીધા હોય, એની જે કઈ પ્રોસેસમાંથી પેશન્ટ પસાર થયું હોય, ત્યાં એ પછી આ મ્યુકોર માઇકોસિસ તમારા શરીરમાં કેવી રીતે ઘૂસે છે, અને જો એ ઘૂસેલો હોય તમારા શરીરમાં મ્યુકોર માઇકોસિસ ડિસીઝ આવેલો હોય, તો એની તમે ખબર કેવી રીતે પડવી જોઈએ, એના વિશે રાજકોટના ખૂબ જ નામાંકિત, જે 20 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, રાજકોટની જલારામ હોસ્પિટલ અને વોકાટ સાથે પણ જોડાયેલા છે, કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં જેમણે એમડી સુધીનો અભ્યાસ કરેલો છે, એવા ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરને આપણે મળીશું, જે તમને મ્યુકોર માઇકોસિસ વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપશે. સર, પહેલા તો ગ્લોબલ બજારમાં આપનું સ્વાગત છે. પેલા મ્યુકોર માઇકોસિસ શું એ આપણે સમજીએ. મ્યુકોર માઇકોસિસ એ રોગ જૂનો છે, વર્ષોથી મ્યુકોર માઇકોસિસ એટલે ફંગલ ઇન્ફેક્શન. ફંગલ ઇન્ફેક્શન ક્યાં? ફંગલ ઇન્ફેક્શન ચામડીમાં પણ થાય, ફંગલ ઇન્ફેક્શન આંખમાં પણ થાય, ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પણ જઈ શકે. પણ આ પ્રાઇમરી ઇન્ફેક્શનની શરૂઆત ક્યાંથી થાય છે આપણે જાણીએ. આ આપણા શરીરની રચના છે જેમાં મોઢાનો ભાગ આપણે બતાવીએ છીએ. આ નાક છે, આ સાઇનસ છે જે ગાલ ઉપર હોય એને મેક્સિલરી સાઇનસ કહેવાય છે, કપાળ ઉપર હોય એને ફ્રન્ટલ સાઇનસ કહેવાય છે, આંખની આજુબાજુ હોય એને ઇથમોઇડ સાઇનસ કહેવાય છે, અને આંખની પાછળ જે હોય એને સ્ફિનોઇડ સાઇનસ કહેવાય છે. સાઇનસ એટલે શું? ઘણી વાર આપણે એવું સાંભળતા હોય કે સાઇનસ થઈ ગયું. સાઇનસ એટલે એક જે આપણા શરીરની અંદર નાકની આસપાસની જે કોલાણવાળી જગ્યા હોય, જે દરેકના શરીરમાં હોય, એને સાઇનસ કહેવાય. સાઇનોસાઇટિસ એટલે શું? સાઇનોસાઇટિસ એટલે એમાં લાગેલો ચેપ, ઇન્ફેક્શન, શરદી, મૂંડાયેલી શરદી. હવે યો સવાલ મ્યુકોર. મ્યુકોર કઈ રીતે પ્રવેશે? કોરોનાના દર્દીઓમાં ખાસ કરીને જ્યારે રેમડેસિવિર અને સ્ટીરોઇડ લોંગ ટર્મ અને હાયર ડોઝમાં આપવા પડતા હોય, અને એમાંથી ડાયાબિટીસ ડેવલપ થાય, ઘણા વખતે શુગર લેવલ વધી જતું, અથવા જે દર્દીઓ ઓલરેડી ડાયાબિટીસ છે અને સ્ટીરોઇડ આપવા પડ્યા છે, એ જરૂરી હતું કારણ કે કોરોનામાં આપવા પડે એ વખતે, એટલે એ લોકોનું શુગર લેવલ ખૂબ જ વધે છે, જેથી આ ફંગસને શરીરમાં ઉધઈની જેમ સ્પ્રેડ થવાની જગ્યા મળે, જે હાડકાને કોલાણને કોરી થાય. એટલે એને ઝેરી મ્યુકસ કયો, એને કાળું મ્યુકસ કયો, એને ફંગલ સાઇનસાઇટિસ કયો, એને મ્યુકોર માઇકોસિસ કયો. આ જે એરિયા છે એ ખૂબ જ સેન્સિટિવ છે, કારણ કે આંખ મગજ એકદમ નજીક હોય. નાકમાંથી ઇન્ફેક્શન સાઇનસમાં જાય, સાઇનસમાંથી આંખમાં જાય, આંખમાંથી મગજમાં જાય. હવે આપણને ખબર કેમ પડે કે મ્યુકોર છે? મ્યુકોર માઇકોસિસના પ્રાથમિક ચિહ્નો આપણે જોઈએ તો માથું દુખવું, કોરોનાના દર્દી જે રિકવર થયા છે એને, અથવા ડાયાબિટીક દર્દીઓ છે અથવા ઉંમરલાયક દર્દીઓ છે, માથું દુખવું, આંખની આસપાસ જે ભાગ છે એમાં કાળાશ પડવી, ગાલ પર સોજો આવવો, ક્યારેક નાકમાંથી દુર્ગંધ માથું પ્રવાહી નીકળવું, કોઈ વ્યક્તિઓને ચક્કર આવે, કોઈ વ્યક્તિને જો મગજમાં સ્પ્રેડ થઈ ગયું હોય તો અનકોન્શિયસ થાય, કોઈને આંચકી આવે, આંખનો દોડો બહાર આવી જવો, આ બધા મ્યુકોરના ચિહ્નો છે. પ્રાથમિક રીતે એક બાજુ થાય અને નો ટ્રીટ કરવામાં આવે તો બે બાજુ પણ સ્પ્રેડ થઈ શકે, એટલે પ્રાથમિક રીતે એક સાઈડની આ રીતે સિમ્પટમ્સ આવી શકે. આપણને હિમાંશુ સરે મ્યુકોર કેવી રીતે થાય એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી. સર, હવે મારે તમને એ પૂછવું છે કે મ્યુકોર આપણે થયો છે એની ખબર કેવી રીતે પડે, ને આ સ્પ્રેડ કેટલી વારમાં થાય પેશન્ટની અંદર, એ પણ બહુ મહત્વની ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચવી જરૂરી છે. મ્યુકોર જનરલી મેં આપણે સમજાવ્યા પ્રમાણે સિમ્ટમ્સ જે ડેવલપ થાય તો તાત્કાલિક કાનના ગળાના નિષ્ણાત ડોક્ટરને બતાવવું, એને માથું મારવું નહીં. ખાસ કરીને એવા દર્દીઓ જે ઉંમરલાયક છે, જેમને ડાયાબિટીસ છે, જેમને બ્લડ પ્રેશર અથવા કિડનીની તકલીફ છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એચઆઈવી વાળા દર્દીઓ, કિડનીના દર્દીઓ, રિનલ ફેલિયરના દર્દીઓ, એ ખાસ તકેદારી રાખવી. બીજું, મ્યુકોરની સ્પીડ કઈ રીતે વધે? મ્યુકોર માઇકોસિસ એકવાર થયા પછી એ ખૂબ જ ઝડપી ફેલાય છે, એટલે તાત્કાલિક ધોરણે એનું નિદાન થાય, એમઆરઆઈ કરવામાં આવે,
એની અંદર પોસ્ટ કોન્ટ્રાસ્ટ સ્ટડી લઈ મીન્સ પ્લેન અને કોન્ટ્રાસ્ટ એક સાદો એમાં અને જેમાં ઇન્જેક્શન આપીને એમાં રે કરવામાં આવે એ બંને એમઆરઆઈની અંદર એના સિગ્નલ્સ હોય એ પ્રમાણે એની હાઇલાઇટ થાય કે મ્યુકોસામાં દેખાય છે સાઇનસ એ ડોક્ટર નક્કી કરે અને પછી નિદાન થયા પછી વહેલી તકે વહેલા ધોરણે એને ઓપરેશન કર્યું જેને એક્સટેન્ડેડ ફેસ અને માઇક્રો ડિવાઇડમેન્ટ ટુકમાં ડિવાઇડમેન્ટ કરીને અંદરના નેક્રોટિક ટિશ્યુને બધાને કાઢી નાખવામાં આવે દૂરબીનથી નાક વાટે ઓપરેશન થાય આ પ્રાથમિક પ્રોસિજર થઈ પછી ઇન્જેક્શન આપણે મ્યુકોરની જે બાયોપ્સી લેવામાં આવે જે નીકળું હોય મટીરિયલને લેબોરેટરીમાં મોકલવામાં આવે એની અંદરથી એ ખ્યાલ પડે કે મ્યુકોર કેટલું છે અંદર અને મ્યુકોર માઇક્રોસિસનું એકવાર નિદાન થાય કન્ફર્મ પછી એમ્ફોટેક્સિન ઇન્જેક્શન જનરલી કોઈને 3 અઠવાડિયા કોઈને 4 અઠવાડિયા કોઈને વધારે આપવા પડતા સર આમાં ડેથ રેશિયો કેવો છે અને અત્યારે આપણા રાજકોટ સૌરાષ્ટ્રની જ આપણે ખાસ વાત કરીએ તો અત્યારે કેટલા કેસીસ હશે અને એમાંથી ક્યોર કેટલા કર્યા આપણને અહીંયા આપની હોસ્પિટલમાં રોજના કેટલા પેશન્ટ આવતા હશે આજે અત્યારે આ સિચ્યુએશન શું છે એ જરા લોકો સુધી વાત કરીએ સિચ્યુએશન ઘણી ગંભીર છે કારણ કે દિવસે દિવસે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના પેશન્ટ્સ જે લોકો રિકવર થઈ ગયા છે એમાં પણ અને કોરોના જે ચાલુ છે હવે તો એવું છે કે કોરોના જે થયેલો છે એમાં પણ અમુક સિમ્પટમ્સ જોવા મળે છે એટલે આપણે એપ્રોક્સિમેટ અંદાજ માંડીએ તો પર ડેના લગભગ ઓન એન એવરેજ 50-100 જેટલા નવા કેસીસ ડિટેક્ટ થતા હશે સારવારમાં જેટલું ઝડપથી નિદાન થાય એટલું ઝડપી સારવાર અનિવાર્ય છે ડેથ રેશિયોની વાત કરીએ તો ઘણો મોટો ડેથ રેશિયો હોય છે આમાં જો વધી જાય તો પ્રાથમિક ટ્રીટમેન્ટ ફટાફટ જો નિદાન થાય ફટાફટ સારવાર કરવામાં આવે તો દર્દીને રિકવરીના ચાન્સીસ પણ એટલા જ સારા છે એટલે ગભરાવાની જગ્યાએ નિદાન સિમ્પટમ્સ ઉપરથી જે દર્દીઓને લાગે છે એ તાત્કાલિક નિદાન કરાવે અને સારવાર કરાવે તો રિકવરી રેટ પણ સારો આપણે પહેલા તો સરે જે વાત કરી એ પ્રમાણે કે માઇકોસિસ મ્યુકોર આપણને છે એ કેવી રીતે ખબર પડે કે અહીંયા તમને આંખમાં કાળાશ આવી જાય કે નાકમાંથી ગંદુ પ્રવાહી કે એવું સ્વરૂપમાં બહાર નીકળતું હોય એટલે સમજી જાવ કે આપણને મ્યુકોર છે અને તાત્કાલિક કોઈ પણ નજીકના ઈએનટી સુધી કે જે જાણીતા જેને આનો અનુભવ હોય એક્સપિરિયન્સ્ડ ઈએનટી પાસે પહોંચી જવું કેમ કે આ એટલું ફાસ્ટ ડેવલપ થઈ છે કે હમણાં જ સરે વાત કરી એમ કે 24-48 કલાકમાં તો એની એટલું બધું સ્પ્રેડ થઈ જાય કે એના બચવાના ચાન્સીસ માણસના ઓછા થઈ જાય સર સૌથી મોટો સવાલ કે આપણા ઘરમાં અત્યારે એવરી નેક્સ્ટ ડોર આમ જોવા જાય તો કોરોના આવી ચૂક્યો છે વેક્સિનેશનનું કામ પણ ફાસ્ટ શરૂ થઈ ગયું છે એટલે થોડું આપણને એમ વિશ્વાસ છે કે જલ્દી વેક્સિનેશન થશે તો લોકો એમાંથી કદાચ કોરોનામાંથી આપણે બચીશું પણ હવે હું મારા ફેમિલીમાં કોઈને કોરોના થયો છે એમને રેમડેસિવિર એમને હાઈ ડાયાબિટીક છે એમને રેમડેસિવિર પણ આપવામાં આવે છે તો બાકીના ફેમિલી મેમ્બરને મ્યુકોર થવાના ચાન્સીસ કેટલા છે અથવા તો એના માટે ડરવું જોઈએ કે ના ડરવું જોઈએ મ્યુકોર માઇકોસિસની ઇન્ફેક્ટિવિટી નથી હોતી એટલે એક દર્દીના ફેમિલીમાં એકને થયું તો બીજાને ચોંટી જાય એવું નથી હોતું મ્યુકોર માઇકોસિસમાં એટલે એ ડરવાની જરૂર નથી સૌથી મોટો ડર અત્યારે લોકોમાં એ પ્રવેશ્યો છે કે મ્યુકોર હવામાં છે ના એવું નથી આ સૌથી મોટી ઇન્ફોર્મેશન છે કે આપણા ઘરમાં કોઈ કોરોના દર્દી હોય પોસ્ટ કોરોના ઇફેક્ટમાં જો એને આ બધા સિમ્પટમ્સ દેખાતા હોય તો ઘરના બાકીના લોકોએ ડરવાની જરૂર નથી મ્યુકોર છે એ બીજા કોઈ લોકોમાં કોરોના ચેપી છે એટલે જે દર્દીને કોરોના હોય અને મ્યુકોર હોય એને આઇસોલેટ રહેવાનું જ છે જી જેને કોરોના મટી ગયો છે કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે અને એ પેશન્ટ ઘરમાં હોય અને મ્યુકોર હોય કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે હું ફરી રિપીટ કરું છું એ દર્દી ઘરમાં હોય ને મ્યુકોર હોય તો ઇન્ફેક્ટિવિટી ન કરી શકે ખાસ સર પાસેથી આપણને મ્યુકોર વિશેની બહુ સારી ઇન્ફોર્મેશન મળી સર તમારા તરફથી કોરોના પેશન્ટને અને મ્યુકોર પેશન્ટને એક મેસેજ લોકો સુધી પહોંચાડો સૌથી પહેલા તો હું કલ્પકભાઈને આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું કે આટલી અવેરનેસ માટેનો એક આપણે આ પ્રોગ્રામ કર્યો છે ગ્લોબલ બજારના માધ્યમથી બીજું મ્યુકોર માઇકોસિસ અને કોરોના એ બંને રોગોમાં જે હાલાકી દર્દીઓ ભોગવે છે માનસિક શારીરિક આર્થિક એમાંથી મારો એક જ મેસેજ છે કે એ લોકોએ અવેરનેસ ક્રિએટ કરવાની છે ગભરાવાનું નથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે વેક્સિન લેવાની છે અચૂક વેક્સિન જે લોકોએ નથી લીધી એને વેક્સિન લેવાની છે વારંવાર હાથ ધોવાના છે માસ્ક પહેરવાનો છે અમે ઇન્ટરવ્યુ છે એટલા પૂરતો ખાલી માસ્ક બીજો કર્યો છે એટલે માસ્ક આપણે પહેરવાનો છે અને માસ્કના માધ્યમથી આપણે 80%-90% બધી વસ્તુઓ કોરોના અવોઇડ કરી શકશું કોરોના નહીં થાય તો મ્યુકોર થવાનો જ નથી એટલે આપણે બને ત્યાં સુધી અત્યારની વાત કરીએ તો મ્યુકોર જે પ્રિવલન્સ થાય છે કોરોના પેશન્ટમાં અત્યારનું
તો એ આપણે અટકાવી શકશું. એટલે માસ્ક અચૂક પહેરો, વેક્સિન લો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આપના અને આપના પરિવારના સ્વાસ્થ્યની રક્ષા કરવી આપણી પોતાની ફરજ છે. સરકાર પણ અડીખમ પ્રયત્ન કરે છે પણ આપણે પણ સહકાર આપવો જોઈએ અને વી શુડ ટેક વેક્સિન્સ. થેન્ક યુ સર. આ લાસ્ટ એક હજી એક સવાલ મારા મનમાં હતો, એટલે તમારા મેસેજ પછી પણ હવે ઈગરલી મને વિચાર આવ્યો તો પૂછી લઉં કે આમાં જે ઇન્જેક્શન તમે હમણાં વાત કરી હતી, ઇન્જેક્શન નું નામ તો આઈ જસ્ટ ફોરગોટ, તો એ કેવી રીતે અવેલેબલ છે કે અત્યારે એની શું સિચ્યુએશન છે? અત્યારે એમ્ફોટેસ ઇન્જેક્શન શોર્ટેજમાં છે પણ સરકાર પ્રયત્ન કરીને વહેલા મિલી તકે અવેલેબલ કરાવશે એવું કીધેલું છે, એટલે એ પણ થોડા સમયમાં અવેલેબલ થઈ જ જશે. અત્યારે સરકારી હોસ્પિટલની અંદર જે દર્દીઓ દાખલ છે અને ત્યાં એ લોકોની સારવાર છે, એ લોકોને ત્યાં ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. આ જિંદગી અત્યારે ખરેખર તો આમ એક પહેલી થઈ ગઈ છે. કોરોનાથી બચો તો કદાચ તમને મ્યુકોર પણ થઈ શકે, પણ પહેલા આપણે કોરોનાથી બચવાનું છે. અને કોરોનાથી બચવા માટે હિમાંશુ સરે આપણને એક સરસ ટીપ આપી કે આપણે ખાસ વેક્સિન લઈ લો, ડિસ્ટન્સ જાળવો અને માસ્ક પહેરવાનું ભૂલતા નહીં. 80-90% રોગ છે એ માસ્ક પહેરવાથી જ નથી થતો, એ ખાસ ધ્યાન રાખજો. અને ઘરમાં કોઈ કોરોના દર્દી હોય તો એને સેલ્ફ આઇસોલેટ કરજો, એની નજીક ન જતા અને બાળકોને ખાસ એની નજીક ના મોકલતા. આ ગ્લોબલ બજારની અને સર તરફથી બધાને અપીલ છે. આપ સૌનો આભાર. નમસ્કાર.